લોકડાઉન ને પગલે સરકારે શિક્ષણ ક્ષેત્રે અગત્યનો નિર્ણય લીધો છે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ શાળા સંચાલકો સાથે બેઠક યોજી હતી બેઠકમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ આગામી એક વર્ષ સુધી ફી વધારો નહીં કરે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર જૂનમાં શરૂ થવાની તથા કોલેજોમાં પંદર મે સુધી વેકેશન રહેવાની ઘોષણા થઈ છે ઉપરાંત માર્ચ એપ્રિલ અને મે માસની ફી વાલીઓ નવેમ્બર સુધીમાં હપ્તેથી ભરી શકશે આવતીકાલે લોકડાઉનનો છેલ્લો દિવસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે દસ કલાકે રાષ્ટ્રને સંબોધન કરવાના છે તેઓ લોકડાઉન અંગે અગત્યની ઘોષણા કરે તેવી સંભાવના છે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પંજાબ ઓરિસ્સા વગેરે રાજ્યોમાં રાજ્ય સરકારોએ લોકડાઉન ત્રીસ એપ્રિલ સુધી લંબાવ્યું છે કેન્દ્ર સરકારે ઝોન અનુસાર લોકડાઉન હટાવવાનું ન હટાવવાનો કે તેમાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવાની નીતિ અપનાવી છે કોરોનાના કેસોની સંખ્યા અનુસાર શહેરો જિલ્લાઓને રેડ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે ઓરેન્જ તથા ગ્રીન ઝોનમાં લોકડાઉન પૂરું થવાની કે છૂટછાટ મળવાની શક્યતા છે રેડ ઝોનમાં લોકડાઉન યથાવત રહેશે સમગ્ર મુદ્દે દેશની નજર વડાપ્રધાન મોદીના આવતીકાલના સંબોધન પર મંડાયેલી છે જામનગરની જીજી હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે કોરોનાના તેત્રીસ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા જેમાં દરેડ અને આસપાસના સંપૂર્ણ લોકડાઉન કરાયેલા વિસ્તારના લોકોના સેમ્પલ હતા આ તમામ સેમ્પલનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવતા તંત્રને રાહત થઈ હતી આજે આવેલા જામનગર જિલ્લાના સાત તથા પોરબંદર જિલ્લાના એક સહિત તમામ આઠ સેમ્પલોનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે કોરોનાનું સંક્રમણ અટકાવવા દેશભરમાં લોકડાઉન અમલી છે આવતીકાલે લોકડાઉનનો છેલ્લો દિવસ છે ત્યારે લોકડાઉન લંબાશે કે નહીં એ અંગે ચર્ચા થઈ રહી છે આ અંગે જામનગરના પૂર્વ રાજવી જામ સાહેબ શ્રી શત્રુશલ્યા જાડેજાએ સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો છે જામસાહેબે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લોકડાઉન લંબાવવું જરૂરી હોવાનું નિવેદન આપ્યું છે તેમણે લોકોને ઘરમાં રહી લોકડાઉનના સંઘર્ષને સાર્થક અને સફળ બનાવવા પણ અનુરોધ કર્યો છે